नमस्कार विद्यार्थी मित्रों, हूँ चुड़ासमानी लेस। आप सर्वनु श्री दधीचि शैक्षणिक संकुल संलग्न शाला स्व मातृश्री जे एन चारिया माध्यमिक और उच्चतर माध्यमिक शाला वती फरी एक वक्त स्वागत करूँ छू। આજનો ફરી પાછો એક વખત વિડીયોઝ જોઈએ તો ધોરણ 12 કોમર્સ વિષય છે નામાના મૂળતત્વ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે પ્રકરણોનો અભ્યાસ કર્યો, આમ જોઈએ તો ધોરણ 12 ની અંદર ભાગ 1 અને ભાગ 2 જે પેપર માળખું છે એ મુજબ બ્લુ પ્રિન્ટ આપેલી છે એ મુજબ આપણે ટોટલ 13 ચેપ્ટરો આપેલા છે। આ ચેપ્ટરોની અંદર પહેલો ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કર્યો ભાગીદારી વિષય પ્રવેશ, કે પ્રવેશ કોઈપણનો પરિચય કેવો હોય। એ પરિચયની અંદર ધોરણ 11ની અંદર આપણે એકાંકી કંપનીના વ્યાપારિક પેટીના જે કંઈ કંપનીના પત્રકો છે એના વિશેનો અભ્યાસ જોયો। એવી જ રીતે વિષય પ્રવેશની અંદર ધોરણ 12ની અંદર ભાગીદારી વિષય પ્રવેશ પહેલું ચેપ્ટર, બીજું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે અતિ મહત્વનું ચેપ્ટર છે અને પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 11 ગુણનો એક દાખલો પૂછાય। ત્યારબાદ ત્રીજું ચેપ્ટર પાઘડી અને ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન પુનઃરચના। આ ચેપ્ટર એકબીજા ઉપર આધારિત છે। અહીંયા પુનર્ગઠનની અંદર જે આપણે શરૂઆત કરી છે કે ભાગીદારીનું પુનર્ગઠન ચોથું ચેપ્ટર, જે પરીક્ષાની અંદર વિભાગ એમાં 1 ગુણનો પ્રશ્ન MCQ, વિભાગ બીની અંદર 1 ગુણનો ટૂંકો પ્રશ્ન, વિભાગ સીની અંદર પ્રશ્ન અથવા કોઈ દાખલો પૂછી શકે। મહત્વના મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ત્યાગ અને લાભનું પ્રમાણ વિભાગ સીની અંદર દાખલા પૂછી શકે, ત્યાગ અને લાભ વચ્ચેનો તફાવત પૂછી શકે, એમ ભાગીદારી પુનર્ગઠનની અંદર એના વિશે આપણે ત્યાગ અને લાભ વિશેના દાખલાઓ અને IMP જે કંઈ પણ પ્રશ્નો પૂછાયેલા છે એ અગાઉના વિડીયોની અંદર એની ગણતરી અને એની સમજૂતી આપેલી છે, તો એ ખાસ જોવી, કારણ કે અહીંયા પુનરાવર્તન મહત્વનું છે। એવી જ રીતે ત્યારબાદના જે ચેપ્ટરો છે પહેલા ભાગની અંદર કે ભાગીદારી પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ પહેલો ભાગ ધોરણ 12ની અંદર જે 52 ગુણનો છે વિદ્યાર્થી મિત્રો, તો આ 52 ગુણની અંદર આપણે છેલ્લા ચેપ્ટરો કયા, આજે આપણે જે પહેલું ચેપ્ટર જોયું ભાગીદારી વિષય પ્રવેશ, આ ભાગીદારી વિષય પ્રવેશ, ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન અને પુનર્ગઠન, તો પહેલું ચેપ્ટર છે 4 ગુણ વિભાગ સી અને એમાં, ત્યારબાદ આપણે પાઘડીનું મૂલ્યાંકન આ ચેપ્ટર છે એ પરીક્ષાની અંદર 6 ગુણનું પૂછાય, એક 4 ગુણનો દાખલો, એક MCQ ને એક ટૂંકો પ્રશ્ન, એ અને બી ડી આ 3 પ્રશ્નો પૂછવામાં આવે, એટલે 6 ને 4 10, 10 ને આ ચેપ્ટર 5 ગુણનું છે જે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીમાં પૂછવામાં આવે। તો આ 3 ચેપ્ટરો એવા છે વિદ્યાર્થી મિત્રો કે છેલ્લામાં છેલ્લા છે, સરળ રીતે આપને યાદ રહી જાય।
पाघड़ी मूल्यांकन है तो एनी अंदर चार पद्धतिओ आपने जोई। आ चार पद्धतिओने लगता विभागनी अंदर दाखलाओ पूछी सके। आ पाघड़ी चेप्टर पाछो एवो छे के जे आपने अगाउ जे चेप्टरो आपणे भणवाना छे जेनो अभ्यास करवानो छे एमां पण उपयोगी छे। एटले पहेलो भाग छे ए टोटल आपणे 52 गुणनो अने बीजो पाठ भाग नामना मूर्तत्वनी अंदर जे 48 गुणनो छे। एम 100 गुणनुं माळखुं छे तो 100 गुणनुं माळखुं छे एटले क्या चेप्टर आपणे वधारे भारांक आपवो। जो कि बे चेप्टरो एवा छे के जे विभाग एफनी अंदर 22 गुणना पूछाय तो एनी तैयारी साथे सेला चेप्टरो पण आपणे तैयार करीए कि आजे 15 गुणनुं चेप्टर छे तो आपणे 100માંથી 15 गुण परफेक्ट आवी शके। अत्यारे पायाथी शुरुआत करी आपणे जोईए के ज्यारे वरसाद छे आकाशमांथी पड़तो होय त्यारे झरमर 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 आ झरमर वरसाद थता थता ए पाणीનો વહેણ ચાલુ થાય અને નદી નાળા તળાવ આ છલકવા માંડે। એમ આપણે 100 ગુણ જે છે આ ઝરમર વરસાદની જેમ એક એક ગુણ એમ મેળવતા મેળવતા આપણે પહોંચી શકીએ। તો આ ત્રણ ચેપ્ટરો જે છે એ ટોટલ સરવાળો કરતા 15 ગુણ ન થાય તો 100માંથી આપણે 15 ગુણ પરફેક્ટ થઈ જાય। આ ત્રણ ચેપ્ટરો આવડશે परफेक्ट थी गया तो बाकीना जे चेप्टरो छे आपने सेला लागे। एटले मैं पहला अगाउ आप सबने जाण करेली के सेलू पहला शीखीए तो अघरो आपोआप आवड़े। एटले हवेना जे आ टॉपिक छे अहीं विभाग सीनी अंदर जे पूछी शकाय एवा प्रश्नो तो के त्याग अने लाभना दाखलाओ तफावत। हवे जे आपणे चर्चा जनरल करवानी छे के जे मोस्ट आईएमपी प्रश्नो અને પૂછી શકાય એવા અને અગાઉ જે આપણે આના પછીના ચેપ્ટરો શીખવાનું છે એના વિશે પણ ઉપયોગી છે। ફરી એક વખત રિફર મારતે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે પુનઃરચના ફરી પાછો શા માટે તો કે ભાગીદારો એકઠા થયા હોય અને કંઈક એને નવો વિચાર આવે આ નવા વિચારને આધીન નવું શું કરવું તો એના માટેના ત્રણ કારણો હતા કે નફા નુકસાનનું પ્રમાણ ફાળવણીનું પ્રમાણ બદલાવવું ભાગીદારનો પ્રવેશ થાય અને ભાગીદાર નિવૃત્તિ થાય। આ ત્રણ કારણોસર અહીંયા ભાગીદારીનું પુનર્ગઠન થાય છે અને એ કરવા માટે શું તો કે નફા નુકસાનનું પ્રમાણ ક્યારે તો કે જૂનું પ્રમાણ નવું પ્રમાણ એના ઉપરથી આપણે ત્યાગ અને લાભ એના વિશેનો અભ્યાસ કરેલો। હવે આજે અભ્યાસ છે આપણે કે પુનઃમૂલ્યાંકન એટલે શું પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું અને એની અસર કેવી રીતે થાય અને અન્ય પ્રશ્નો। તો આજે આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ આજનો પહેલો પ્રશ્ન છે કે પુનઃમૂલ્યાંકન ખાતું અથવા તો પુનઃમૂલ્યાંકન એટલે શું। આ પ્રશ્ન છે કે પુનઃમૂલ્યાંકન એટલે શું। હવે પુનઃ આ શબ્દ કે ફરી પાછો બરાબર પુનરાવર્તન જેમ બોલતા હોય તો એવી રીતે પુનઃમૂલ્યાંકન એટલે શું તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવાન જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવામાં આવે તેને પુનઃમૂલ્યાંકન કહે છે। કે અહીંયા જે ભાગીદારી છે એ પેઢી ચાલુ હોય આ ચાલુ ભાગીદારીના પેઢીના ચોપડે જે મિલકતો અને દેવા આજે આપણે જોઈએ કે ભાઈ મિલકતો અને દેવા તો મિલકતો એટલે દ્રશ્ય અદ્રશ્ય મિલકતો કાયમી મિલકતો જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર ફિક્સર્સ આ બધી મિલકતો છે એનો સમાવેશ થાય। દેવા કે કોઈ લોન લીધેલી હોય ઓવરડ્રાફ્ટ હોય અન્ય કોઈ દેવાઓ છે એ તમામ જે ચોપડે નોંધાયેલા હોય આજે એની ચોપડે કિંમત છે
આ કિંમત તો કે વર્તમાન કિંમતે લાવવાના હોય. આજે આપણે વિચારીએ કે ભાઈ બે કિંમતો હંમેશા જોવા મળે, ભૂતકાળની કિંમત ને વર્તમાનની કિંમત. પહેલાં કિંમત કઈ હતી ને હવે કઈ છે. આજે માત્ર અત્યારે વિચારીએ કે આજે માર્કર છે એમની કિંમત શું, તો કે આજે આની કિંમત છે માર્કરની 31 રૂપિયા છે. તો એક વર્ષ પહેલાં તો 25 રૂપિયા હોઈ શકે. તો હવે 25 રૂપિયાની પેન છે એ 2019માં 25 રૂપિયાની હતી અને 2020ની અંદર એની કિંમત 30 રૂપિયા થઈ. તો અહીંયા એ જ કીધું છે કે ભાઈ વર્તમાન કિંમતે લાવવાના હોય તો જે જૂની કિંમત અને નવી કિંમત, તો આ નક્કી કરવામાં આવે. એટલે એવી જ રીતે મિલકતોને દેવાનું જે મૂલ્યાંકન કરવામાં આવે તો એને આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે આ પુનઃ મૂલ્યાંકન તો સમજાઈ ગયું, તો એને રાખવા માટે શું, તો અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડે. આ પુનઃ મૂલ્યાંકન ખાતું જેમનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું, આ ખાતું છે એ આપણે આના પછીના ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ આ બંનેમાં ઉપયોગી છે એ શીખવા માટેનો અહીંયા આપણે એક ટોપિક આપેલો છે અને ઘણો ખરો ઉપયોગી પણ છે. તો પહેલું સમજી લે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે રાખવામાં આવે તો ખોલવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. કે મિલકતો અને દેવાની જે મૂલ્યાંકન થાય, આ મૂલ્યાંકનની અસરો જે નોંધવાની છે, જેમ હમણાં વાત કરી તેમ અસરોની અંદર શું હોય, તો કે મિલકતમાં વધારો થયો કે ઘટાડો થયો, દેવાની કિંમતમાં વધારો થયો કે ઘટાડો થયો, તો આ નોંધ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે તો તેને પેઢીના ચોપડે આ ખાતું ખોલવામાં આવે તો તેને આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું કહેશું. એટલે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, ચાલુ ભાગીદારી પેઢીનું જે કંઈ મિલકતો છે દેવા છે, એટલે કે પુનઃ મૂલ્યાંકન એટલે શું, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું. ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે પુનઃ મૂલ્યાંકન એટલે શું ને પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું. જો ખાતું શબ્દ આવે તો અસર તો આપવાની છે ને ખાતુંને, ક્રિએટ એટલે કે બનાવવાનું થાય, ખોલવામાં આવે પેઢીના ચોપડે. અહીંયા શું કીધું કે જે તે કિંમતે નોંધાયેલા હોય અને વર્તમાન કિંમતે લાવવામાં આવે ને પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે. પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એટલે ખાસ મહત્ત્વના છે, આપણો એક ગુણ જતો ન થાય. તેવી જ રીતે હવે આ એક પ્રશ્ન વારે ઘડીએ ક્યારેક વિકલ્પોની અંદર પણ પૂછી શકે કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે, પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે. તો પ્રશ્ન અથવા તો વિકલ્પમાં પૂછે છે કે સેલામાં સેલું છે યાદ રહી શકે કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજું નામ નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે. કયું ખાતું, તો કે નફા નુકસાન હવાલા ખાતું. ત્યારબાદ આ એક ટોપિક એવો છે કે સામાન્ય અનામત, આકસ્મિક વળતર અનામત, એમ અહીંયા અનામત અને ભંડોળ, અનામત ભંડોળ કે એકત્રિત નફાની બાકી ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે, કે અનામત અને એકત્રિત નફો એકઠો થાય તો ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય, આ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને યાદ રાખવું, કારણ કે આપણી સામે બે પ્રમાણ આપેલા હોય, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ, જેના પરથી આપણે ત્યાગ અને લાભ જે અગાઉ મેળવેલા છે. તો હવે એકત્રિત નફો અથવા તો અનામત ભંડોળ છે, કારણ કે એની અગાઉ આપણે અસર આપવાની થશે, ક્યાં ક્યાં અસર આપી શકાય, તો અહીંયા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે, તો અહીંયા
अनामत भंडोळ के एकत्रित नफानी बाकी भागीदारों वच्चे हमेशा जूना प्रमाण में वेचवामां आवे छे। नव अने जूनू आपणे ख्याल छे के करारपत्रनी अंदर उल्लेख छे कि नफा नुकसाननो जो कोई प्रमाण न कहे तो आपणे सरखे हिस्से लईए छे। जो एवं कहे कि मूड़ीना प्रमाण में छे तो मूड़ीनुं प्रमाण काढ़ी अने ए प्रमाण वेची शकाय। नवो प्रमाण आपे तो नवो प्रमाण आधारे नफो के नुकसान वेची शकाय। एवी ज रीते अहीं अनामत अने भंडोळ जे पुनर्गठननी अंदर पुनःमूल्यांकनमां आपेला होय तो ए भागीदारो वच्चे जूना प्रमाणमां वेची शकाय। खास मुद्दो याद राखो, एथी विशेष महत्वनो मुद्दो छे के कारीगर नफा भाग भंडोळ। कारीगर नफा भाग भंडोळ ए भागीदारी पेढ़ीनुं देवुं होवाथी आ देवाने वेची शकातुं नथी, એટલે એને ખાલી માત્ર દર્શાવવામાં આવે છે। ઘણી વખત કારીગર નફા ભાગ ભંડોળ છે અને કારીગર અકસ્માત છે, આ બંને શબ્દ એવા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ભૂલ થાય તો અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ છે એ ભાગીદારી પેઢીનું દેવું છે અને દેવું ક્યારે વેચી શકાતું નથી। એમ અહીંયા આપણી પાસે આ જે પ્રશ્નો છે એ મહત્વના છે, વારે ઘડીએ પૂછી શકાય। હવે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ પુનઃમૂલ્યાંકન ખાતું અથવા કોઈ એમ કે નફા નુકસાન હવાલા ખાતું, આ બંને એક જ છે, ખાતું એક જ છે, નામ બે છે, બીજા નામથી ઓળખવામાં આવે, એટલે એનો નમૂનો સમજી લે કે ભાઈ હવે ખાતાઓ બનાવવાના થાય તો આપણે ધોરણ 11ની અંદર ખાતા વહીમાં ખતવણી એ શીખી ગયા। આમ નોંધ ઉપરથી ખતવણી, પેટા નોંધ ઉપરથી ખતવણી, રોકડ મેળ ઉપરથી ખતવણી। તો ખતવણી એટલે ખાતું ખોલવાનું અને જે તે ખાતામાં અસર આપવાની। તો અહીંયા આપણી સામે પુનઃમૂલ્યાંકન ખાતું છે એનો નમૂનો સમજી લઈએ તો ઉધાર જમા પુનઃમૂલ્યાંકન ખાતું જે તે આપણે રકમ આપશે એનું ટાઇટલ આપશું, કયા સમયનું છે, ત્યારબાદ એનું બીજું નામ અહીંયા દર્શાવવું છે કે નફા નુકસાન હવાલા ખાતું। ક્યારેક આ પણ પૂછી નાખે તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે આ વળી કયું ખાતું છે, તો બંને એક જ છે, ઉધાર અને જમા। હવે અહીંયા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો રકમ મહત્વની છે, કારણ કે અહીંયા આપણે દાખલાની અંદર ભાગીદારનો જ્યારે પ્રવેશ થાય ત્યારે પહેલું, ત્રીજું અને ચોથું ચેપ્ટર ફરી પાછું રિપીટ થાય। ભાગીદારનો પ્રવેશ એ 8 ગણનો દાખલો છે, એવી જ રીતે પુનર્ગઠન થાય તો આપણી સામે બે ખાતાઓ વધારે આવશે, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂળી ખાતા અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સ્તર ભાઈ કે નવું શું છે, પુનઃરચના બાદ શું ફેરફાર થયો એ દર્શાવવા માટે। તો અહીંયા સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું છે માં જ્યારે જે તે મિલકતો છે આ મિલકતોની કિંમતમાં ઘટાડો થાય, જો મિલકતની કિંમત ઘટે તો એની અસર ઉધાર પાછું આવે, જેમ કે જમીન મકાન છે, આ જમીન મકાનની કિંમત 5 લાખ હતી અને નવા વર્ષે એની કિંમત 3 લાખ થઈ, તો અહીંયા જમીન મકાનની જમીનની કિંમતમાં ઘટાડો થયો તો તેથી અહીંયા આપણે મિલકતની જગ્યાએ એનું નામ લખી નાખશું, જમીન ખાતે ઉધાર કૌંસમાં ઘટાડો। તેવી જ રીતે જો મિલકતમાં વધારો થાય, હવે કોઈ યંત્ર છે, આ યંત્રની કિંમત 50,000 હતી અને આ વર્ષે 1 લાખ રૂપિયા થાય, તો મિલકતની કિંમતમાં ગયા વર્ષ કરતાં વર્તમાન સમયમાં તો આ વર્ષે મિલકતમાં શું થયું તો કે વધારો થયો। જો વધારો થયો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જે તે મિલકત ખાતે લખશું વધારાની રકમ। ત્યારબાદ ગાલખાદ અનામત, ગાલખાદ એટલે આપણે ખ્યાલ છે કે ભવિષ્યમાં જે કંઈ પણ નુકસાન છે માંડી વાળેલું છે અને એની સાથે લેણું પણ થાય, તો ગાલખાદ અનામત છે એનો પણ આપણે હવાલો આપેલો હોય તો એના આધારે એની અસર આપી શકાય।
कोई मिलकत छे नोंधवानी बाकी होय, चोपड़े नोंधवानी बाकी छे तो एनी नोंध आपणे करशुं के आ मिलकत छे हजी चोपड़े नोंधी नथी। एवी ज रीते देवादारण वटावना मत, कारण के देवादारो ज्यारे गणवामां आवे त्यार तेमांथी कालखात बात करवामां आवे अने त्यार पछी देवादारो बात देवादार वटावना मत। आ पण रकमनी अंदर उल्लेख आપેલો હોય કયા વર્ષે કેટલી હતી, આ વર્ષે કેટલી છે, કાલખાદ અનામત કયા વર્ષે કેટલી હતી, આ વર્ષે કેટલી છે, વધારો છે કે ઘટાડો, એનો મેઇન આધાર દાખલાની રકમ અને અન્ય માહિતી એટલે કે વધારાની માહિતી ઉપર આધાર છે। જેવી રીતે મિલકતોની કિંમતમાં એવી જ રીતે દેવાની અંદર જો દેવાની રકમમાં વધારો થાય, દેવું વધારો થાય રકમમાં તો ઉધાર આવશે, અને જો દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે જમા આવશે। આ એકબીજાની વિરુદ્ધમાં છે। એથી વિશેષ કોઈ આવક છે મળવાની બાકી હોય કે હજી સુધી મળેલ નથી, પગારના મળવાના બાકી હોય, વ્યાજના મળવાના બાકી હોય, તો એ મળવાની બાકી છે તો એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે। તેવી જ રીતે ચૂકવવાના કોઈ બાકી દેવા ખાતે હોય તો એ છે હજી ચૂકવા નથી, એટલે ત્યાં સુધી કેવું આવશે તો કે ઉધાર આવશે। તેવી જ રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ છે જે આપણે એડવાન્સમાં આપીએ છીએ, જેમ કે લવાજમ છે તો અગાઉથી આપણે ચૂકવી દઈએ, વીમા પ્રીમિયમ હોય ઘણી વખત, એવા ઘણા બધા ખર્ચાઓ છે જે આપણે એડવાન્સમાં આપી દઈએ તો એ જમા આવશે। એમ મિલકત અને ચૂકવવાની એટલે કે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર મિલકત અને દેવામાં અથવા તો અન્ય ખર્ચ કે અન્ય આવકની અંદર શું ફેરફાર થયો, ગયા વર્ષ કરતાં આ વર્ષે શું, એ પુનઃમૂલ્યાંકન કરતાં શું ફેરફાર થયો એ દર્શાવવામાં આવે। ત્યારબાદ બંને બાજુનો સરવાળો કરવામાં આવે કે જમા બાજુનો સરવાળો વધારે હોય, જો તફાવતની રકમ ઉધાર બાજુ એટલે ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય ત્યારે નફો થયો ગણાય। આનાથી ઉલટી પ્રોસેસ, જો પુનઃમૂલ્યાંકન ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, ફરી એક વખત, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો ઓછો હોય ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય તો કે ખોટ અથવા નુકસાન થાય। હવે જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે એનો નફો કે નુકસાન છે ક્યાં લઈ જશું, તો કે આપણી પાસે બે ખાતાઓ છે, ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા, અને જે પ્રમાણમાં નફો કે નુકસાન કહેવામાં આવે રકમની અંદર એ પ્રમાણેની વેચણી થશે, જો ન કહેવામાં આવે તો એના કરાર અનુસાર સરખે હિસ્સેની નોંધ થશે। એટલે કે જેટલા ભાગીદારો હોય એ ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ જશું, અને અહીંયા કુલ નફો આવશે એ દર્શાવશું અહીંયા સરવાળો કરી અને બે લીટી બંને બાજુ। જો વિદ્યાર્થી મિત્રો ક્યારેક પુનઃમૂલ્યાંકન ખાતામાં ખોટ જાય તો એ ખોટ કુલ દર્શાવી અને ક્યાં લઈ જશું, તો ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે, જો અહીંયા જમા છે તો ત્યાં ઉધાર આવશે, અહીંયા ઉધાર છે તો ત્યાં જમા આવશે, અને આ નફો કે ખોટ છે એ જે પ્રમાણ આપશે પ્રમાણમાં ફાળવશું અને આ ખાતું છે આપણે ક્લોઝ કરતા। એમ વિદ્યાર્થી મિત્રો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું જે છે તો એના વિશેનો અભ્યાસ એટલે કે કેવી રીતે બનાવો અને એના માટેના ફરી એક વખત કહી દઉં, ચેપ્ટર નંબર જે એના પછીનું છે ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ, 8 ગુણના બંને ચેપ્ટરોમાંથી દાખલા પૂછાને સમજવા માટે ઉપયોગી છે। એટલે પુનર્ગઠન એટલે શું, પુનઃમૂલ્યાંકન એટલે શું, પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું, એમનો બીજું નામ શું, અનામત અને ભંડોળ, અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો। આથી વિશેષ સામાન્ય એક એક્ઝામ્પલ એવું સમજશો આના પછીના વિડીયોઝની અંદર કે એમની અસર આપતા મિલકત અને દેવામાં શું શું ફેરફાર થાય એના વિશેનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરશું। ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થીને આ વિડીયોઝને યુટ્યુબની અંદર લાઈક અને શેર કરવા ખાસ વિનંતી। જય હિન્દ, જય ભારત।